द महाराजा सयाजीराव यूनिवर्सिटी अनेक वार चर्चा में रही है। ए एडमिशन की बाबत हो, विद्यार्थियों प्रश्नों की बाबत हो, स्वच्छता हो के पछी त्यांना विद्यार्थियों की सुविधा हो, परंतु महत्व की बाबत ये आई है कि छेल्ला त्रण वर्ष थी द महाराजा सयाजीराव यूनिवर्सिटी में विद्यार्थियों इलेक्शन ज नहीं थयुं। दर्शक मित्रों, गुजरात विधानसभा हो के पछी अन्य कोई कॉर्पोरेट लेवल की चूंटणी हो, त्यां दिग्गज नेताओं जो तैयार थया हो तो महाराजा सयाजीराव यूनिवर्सिटी में तैयार थया छे। लोकोनी वच्चे जवानुं, लोकोनी समस्या सांभळवानुं अने ए ज समस्यानुं निराकरण केवी रीते आवे छे ते बधा ज रीते जे राजनैतिक बाबतोनुं घडतर करवुं ए द महाराजा सयाजीराव यूनिवर्सिटीए अनेक नेताओंनी भेट गुजरातने ज नहीं परंतु आखा भारतने आपी छे। अने ए ज महाराजा यूनिवर्सिटीमां छेल्ला 3 वर्षथी इलेक्शन नथी थयुं, तो एक प्रश्नार्थ पण ऊभो थाय छे के आ 3 वर्षथी इलेक्शन नथी थयुं तो केवा नेताओ हवे तैयार थशे। विद्यार्थी पण मांग करी रह्या छे कि कोना इशारा इलेक्शन नथी थतुं, केम नथी थतुं। साथे ज अंदरो अंदर अधिकारीओना पण डबल जवाब सामे आवी रह्या छे। कोई अधिकारी कही रह्यो छे के थशे, कोई अधिकारी कही रह्यो छे के तेनी चर्चा ज नथी थई। परंतु घणी बधी बाबते ज्यारे आ एक गूंचवाड़ एक कही शकावाय के मोटा प्रश्नार्थ ऊभा थता होय तो नेताओनी चूंटणी एटले के विद्यार्थी गणनी चूंटणीनी साथे साथे समाज पर पण एक माठी असर पड़े तेवुं पण लागी रह्युं छे। आओ सांभळीए अमारा संवाददाताए जे विद्यार्थीओ साथे पण वातचीत करी छे, साथे ज रजिस्ट्रार साथे वातचीत करी छे, त्यांना डीन प्रोफेसर बधानी अलग अलग जे कही शकावाय के मोटा अधिकारीओ छे तेओनी साथे पण वातचीत करी छे। त्यारे आओ सांभळीए शुं कही रह्या छे महाराजा सयाजीराव યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અધિકારીઓ અને રજિસ્ટ્રાર। ચૂંટણી માટે અમે ચૂંટણી માટે રજૂઆત કરેલી અને તમામ સિન્ડિકેટ સભ્યોની લાગણી હતી કે આ એક લોકશાહી પ્રક્રિયા છે અને ચૂંટણી થવી જોઈએ। ત્યારે વાઇસ ચાન્સલર દ્વારા ચૂંટણી બાબતે એમની આંતરિક વ્યવસ્થા, યુનિવર્સિટી એમની આંતરિક વ્યવસ્થા જોઈને વહેલામાં વહેલી તકે ચૂંટણીની તારીખ જાહેર કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। યુનિવર્સિટીની ડાયરી છે એમાં જો નિયમો લખાયા છે કે 15 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી થવી જોઈએ, તો આગળની પ્રક્રિયા અત્યારે આ જુલાઈ મહિનાની 31 તારીખ છે એટલે 1.5 મહિનો છે। અમે પણ આ જ વસ્તુની રજૂઆત કરી છે કે સપ્ટેમ્બરની 15 પહેલાં નિયમ મુજબ સ્ટેચ્યુટ પ્રમાણે યુનિયનનું ઇલેક્શન થવું જોઈએ અને એટલા માટે જ અમે વાઇસ ચાન્સલરને વાત કરી છે। વાઇસ ચાન્સલરને આ વાત આજે યુનિવર્સિટીના તમામ સિન્ડિકેટ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને એમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આંતરિક વ્યવસ્થા કરીને તાત્કાલિક તારીખ જાહેર કરવામાં આવશે। હાલ તો ચૂંટણી રિલેટેડ કોઈ ચર્ચાઓ થઈ નથી। મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી ચૂંટણીના વિષયમાં બહુ પ્રસિદ્ધ છે, સારા સારા નેતાઓ એમએસ યુનિવર્સિટી દેશ અને દુનિયાને આપ્યા છે, સારામાં સારું સબળ નેતૃત્વ પૂરું પાડે છે। હું પણ એક સ્ટુડન્ટ લીડર રહી શકું છું અને મારા મતે એમએસ યુનિવર્સિટીમાં યુનિયનની ચૂંટણી થવી જોઈએ, પણ આજે એજન્ડામાં હતું નહીં એટલે એમાં કોઈપણ પ્રકારનું ડિસ્કશન થયું નથી। એટલે આ વસ્તુ તદ્દન ખોટી છે કે યુનિવર્સિટી જે વિદ્યાર્થી સંઘની ચૂંટણી છે એ છેલ્લી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જોવા જઈએ તો 2019ની અંદર વિદ્યાર્થી સંઘની ચૂંટણી કરવામાં આવી હતી। 2020, 2021, 2022 આ 3 વર્ષની દરમિયાન કોરોના કારણ આખા વિશ્વભરમાં ફેરાયેલો હતો અને એ વસ્તુને ધ્યાનમાં લઈને કોઈપણ વિદ્યાર્થી સંગઠન ચૂંટણીની માંગ નથી કરી, કારણ કે એક સેન્સિટિવ વસ્તુ આખા જે વાયરસ છે એ બધી જગ્યાએ ફેલાયેલો હતો। પરંતુ 2023 અને 24ની વાત કરું તો એકેડેમિક યર વ્યવસ્થિત ચાલી રહ્યું છે, પાછલા વર્ષની તમામ એક્ઝામો થઈ ચૂકી છે અને આ વર્ષના નવા એડમિશનો પણ ઓલમોસ્ટ બધા ડન થઈ ચૂક્યા છે અને જે આ વખતે ફીસ ભરવામાં આવી રહી છે એમાં યુનિયન અને એસોસિએશનના જે 25-25 રૂપિયા ઉઘરાવવામાં આવે છે, જે ઇલેક્શન ફંડ તરીકે જે યુજીએસ જીતતો હોય છે, વીપી જીતતા હોય છે અને એફજીએસ ફેકલ્ટી વાઇઝ જે જીતતા હોય છે ફેકલ્ટી જેસ, એ લોકોને ફંડ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, પરંતુ એ ફીસ એ લોકોએ ઉઘરાઈ લીધી છે અને આ વખતે સિન્ડિકેટની બેઠકની અંદર કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં નથી આવેલા, યોગ્ય નથી। અમે આપના માધ્યમથી યુનિવર્સિટીના સત્તાધીશોને એવું જ કહેવા માગીએ છીએ કે યુનિવર્સિટીનું જે ઇલેક્શન છે, યુનિવર્સિટી વિદ્યાર્થી હિતનું જે ઇલેક્શન છે, એની અંદર પાછલા ઘણા વર્ષોની અંદર ઘણા મોટા મોટા નેતાઓ યુનિવર્સિટીથી બહાર નીકળ્યા છે, એમએસ યુનિવર્સિટીએ બહારમાં ઘણા બધા મોટા મોટા નેતાઓ આપ્યા છે અને આજે વિશ્વ સ્તરીય એ ખૂબ જ સારું નામ કમાઈ રહ્યા છે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેમણે હાલમાં વોટ કરવા માટે જે એ લોકોને આગેબળ મળે તો એ અહીંથી જ મળતું હોય છે, એનું વોટિંગનું જે મહત્ત્વ હોય છે એ 17 વર્ષ પહેલાં એ લોકો વોટિંગ કોઈ જગ્યાએ નથી કરી શકતા, પરંતુ એમએસ યુનિવર્સિટીના જે ઇલેક્શન થતું હોય છે તેમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ હોય છે, 17 વર્ષની એમની એજ હોય છે, એ ત્યાંથી એ લોકો વોટિંગનું દાયિત્વ શીખે અને વોટિંગ કેટલું મહત્ત્વનું છે એ શીખે, એ બહુ ખૂબ જ જરૂરી છે। પરંતુ આ વસ્તુ ખોટી થઈ રહી છે કે યુનિવર્સિટીની જે કાલે બેઠક થઈ એમાં કોઈપણ જાતનો નિર્ણય લેવામાં નથી આવ્યો
तो अमारी एक मांग है कि वहला में वहली तके आनी प्रोसेस हूँ तमने जणावुं प्रोसेसनी अंदर एवं हो जो यूनिवर्सिटी सेंडिकेटनी मीटिंग अंदर जो आ मुद्दों चर्चा में लीधो होत अने पॉजिटिव रिप्लाय आप्यो होय तो एनी अंदर रिटर्निंग ऑफिसर तरीके एक ऑफिसरनी निमणूक करवामां आवे छे। ए ऑफिसर दरेक फेकल्टी जेटी बी फेकल्टी एमएस यूनिवर्सिटी 14 फेकल्टी छे एनी अंदर रिटर्निंग ऑफिसर केटला एडमिशन थया छे, केटली एक्जाम बाकी छे, केटली फीस भरवानी छोकरावानी बाकी छे ए तमाम डेटा उघरावता होय छे अने डेटा उघराईने हेड ऑफिस पर सबमिट करता होय छे अने एना बाद ए लोको एक प्रोस्पेक्ट डेट आपता होय छे कि आ डेट सुधीमां तमामे तमाम प्रक्रिया पूरी थई जशे आवनारा एडमिशननी फीस पेमेंटनी अने एना पछी ए इलेक्शननी तारीखो નોટિફિકેશનો જાહેર કરતા હોય છે। પરંતુ આ વર્ષે જો ઓગસ્ટના જે 31 ઓગસ્ટ જે ગઈકાલે જે સિન્ડિકેટની બેઠક હતી આમાં નિર્ણય નથી લેવામાં આવ્યો તો આ ખૂબ જ વિલંબ થઈ રહ્યું છે। વહેલામાં વહેલી તકે યુનિવર્સિટી અને સત્તાધીશો આ વસ્તુને સમજે અને વહેલામાં વહેલી તકે ચૂંટણીની તારીખો જાહેર કરે એવી અમારી માંગ છે। આપનું નામ? જયેશ પ્રજાપતિ, XFR XCR કોમર્સ ફેકલ્ટી MSU। વાત કરવામાં આવે તો જ્યારે બધા આપણે વિદ્યાર્થી સંગઠનો છે એ લોકોએ કાલે બી સિન્ડિકેટની મિટિંગ પહેલાં એ લોકોએ ઉગ્ર વિરોધ કર્યા હતા અને એ લોકોએ કીધું હતું કે આ ઇલેક્શન થવું જોઈએ। એનું રીઝન એક જ છે, કેમ કે જ્યારે વાત કરવામાં આવે તો ઇલેક્શન વિદ્યાર્થીઓના હિત માટે હોય, કેમ કે જે વિદ્યાર્થીઓ આપણે પોતાનું જે વિચાર છે એ વસ્તુ એ લોકો આપણે ઇવેન્ટ કરી શકે। વાત કરવામાં આવે તો જો ઇલેક્શન અત્યારે એ લોકો નથી ડિક્લેર કર્યા, હવે એ લોકો 30 તારીખ પછી જો 30 તારીખે 30 ઓગસ્ટે સિન્ડિકેટની મિટિંગ થશે એટલે મહિનો હજી બાકી છે, એની વચ્ચે ઇલેક્શન પોસિબલ જ નથી, કેમ કે જો સિન્ડિકેટ જ ના થયું હોય તો ઇલેક્શન પોસિબલ જ નથી। ઇલેક્શન એટલા માટે થવું જોઈએ કે જે લીડર્સ આપણે સિલેક્ટ થઈને આવે એ લોકો પોતાની પ્રમાણે આપણે ઇવેન્ટ કરી શકીએ, જે સ્ટુડન્ટ છે એમનો હુનર છે એ બહાર નીકળે, કેમ કે આવી રીતે તો આ લોકો VC પોતાની મનમાની કરે છે અને એમાં વિદ્યાર્થીઓને જ ભોગવવું પડે છે। કોઈ વિદ્યાર્થીને તો આપણે પ્રોપર રીતે આપણે પ્રોટેસ્ટ બી નથી કરી શકતા, એના ઉપર બી રસ્ટિકેટનો એમને મેસેજ આપણે ધમકી મળે છે। એટલે જોવા જઈએ તો આ ઇલેક્શન તો થવું જ જોઈએ, હવે ઇલેક્શન તો ના પાડે છે, હવે જોઈએ હવે કંઈ આવ્યું નથી એટલે એની પ્રમાણે આગળ શું થાય છે જોઈએ છે। પ્રિન્સ રાજપૂત, ખૂબ દુઃખ થાય છે, કેમ કે દર વર્ષે ઇલેક્શન થાય છે, છોકરાઓમાં ઉત્સાહ જોવા મળે છે, અમે આર્ટ્સ ફેકલ્ટીમાં અમારું ગ્રુપ સ્ટડિંગ 2 ટર્મથી ઇલેક્શન વિજેતા છે તો અમને બી ઘણો આનંદ હતો, પણ આમાં એવું છે કે આ વર્ષે ઇલેક્શન નથી આપતા તો દરેક યુવાનોમાં એક પ્રકારનો રોષ જોવા મળે છે, તેમજ નારાજગી જોવા મળી રહી છે અને અમે માંગ કરીએ છીએ કે ઇલેક્શન આપવામાં આવે, કેમ કે ડેમોક્રેસી આપણા દેશનું એક પાયો છે તો એની શરૂઆત આપણે કોલેજથી જ કરવી જોઈએ અને એ રીતે હું વિનંતી કરું છું, મતલબ અમે લોકો આવેદન કાલે બી આપવા જ ગયા હતા અને એ રીતે ઇલેક્શન આપવામાં આવે એવું હું ઈચ્છું છું। જેવી રીતે ગઈકાલે સિન્ડિકેટની મિટિંગ થઈ ત્યારે જ્યારે સિન્ડિકેટ મેમ્બર્સ અંદર પ્રવેશ કરતા હતા ત્યારે બધા જ વિદ્યાર્થી સંગઠનોએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે રજૂઆત કરી હતી અને બધા સિન્ડિકેટ મેમ્બર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે ચોક્કસપણે વિદ્યાર્થી સંઘની ચૂંટણીના મુદ્દે અંદર રજૂઆત કરીએ છીએ, આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે અંતે મિટિંગ પૂરી થઈ ત્યારે જાણવા મળ્યું કે વિદ્યાર્થી સંઘની ચૂંટણી વિશે અંદર કોઈ જ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી, તો કંઈક ને કંઈક એવું લાગે છે કે સિન્ડિકેટ મેમ્બર્સને પણ વિદ્યાર્થી સંઘની ચૂંટણી કરાવી નથી। પરંતુ અમારા દરેક વિદ્યાર્થી સંગઠનનું કહેવું છે કે વિદ્યાર્થી સંઘની ચૂંટણી થવી જ જોઈએ, કારણ કે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને કંઈક મુશ્કેલી પડે છે, વિદ્યાર્થીઓને કંઈક તકલીફ પડે છે, ત્યારે જ્યારે યુનિવર્સિટીના દરવાજા બંધ હોય છે ને ત્યારે વિદ્યાર્થીઓએ પોતે જે ચૂંટેલા મેમ્બર્સ છે તે દરેક વિદ્યાર્થી સંગઠનના મેમ્બર્સ વિદ્યાર્થીઓની પડઘે આવીને ઉભા હોય છે, ત્યારે યુનિવર્સિટીના કોઈ સત્તાધીશો ઊભા નથી રહેતા, ત્યારે એના માટે વિદ્યાર્થી સંઘની ચૂંટણી થવી ખૂબ જ જરૂરી છે। અને જો તમે વિદ્યાર્થી સંઘની ચૂંટણી કરાવવા ના માંગતા હોય તો છેલ્લા 2-3 વર્ષથી તમે જે વિદ્યાર્થીઓની ફીઓમાં જે 25 અને 50 રૂપિયા જે કાપવામાં આવે છે તે દરેક પૈસાનો હિસાબ તમારે આપવો પડશે। દરેક સત્તાધીશોને અમારી વિનંતી છે કે દરેક પૈસા જે કપાયા છે તેનો પણ તમારે હિસાબ આપવો પડશે। અને મેઇન વાત કે વિદ્યાર્થી સંઘની ચૂંટણી એ વિદ્યાર્થીઓના હિત માટે હોય છે, વિદ્યાર્થીઓના પડતા મુશ્કેલીઓની જે સમસ્યાઓ હોય છે તેના નિરાકરણ માટે વિદ્યાર્થી સંઘની ચૂંટણી ખૂબ જ થવી જરૂર છે। અને જ્યારે MS યુનિવર્સિટી વિશ્વ વિખ્યાત હોય ત્યારે તેનું એક કારણ એ પણ છે કે MS યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થી સંઘની ચૂંટણી થાય છે ને ત્યારે તેનો પડઘો આખા ગુજરાતમાં પડે છે, માટે વિદ્યાર્થી સંઘની ચૂંટણી થવી ખૂબ જ જરૂરી છે। નિખિલ સોલંકી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ છે કે આ વર્ષે ઇલેક્શન થવા જોઈએ। આપણે જોવા જઈએ તો છેલ્લા ઇલેક્શન 2019માં થયા હતા અને એના પછી હાલમાં ઇલેક્શન થયા જ નથી, એવી રીતે ગઈકાલે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સિન્ડિકેટને આવેદનપત્ર આપવાનું આવે એમાં પણ માંગ કરી હતી કે ઇલેક્શન આ વખતે થવા જોઈએ। એવી રીતે ભવિષ્યમાં પણ આપણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરશે કે ઇલેક્શન થવા જોઈએ। જે ઇલેક્શન છે એક ડેમોક્રેટિક પ્રોસેસ છે જેનાથી અલગ અલગ આપણે જે નેતાઓ છે, જે ફ્યુચરના લીડર્સ છે, જેવી રીતે આપણે વડોદરાના છે, ગુજરાતના MS યુનિવર્સિટીથી જ નીકળ્યા છે, એવી રીતે ત્યાંથી તૈયાર થાય છે, એક ડેમોક્રેટિક પ્રોસેસ સોફ્ટલી રીતે એકદમ ચાલે આગળ એવી રીતે થવા જોઈએ અને સારી એનાથી જે ભવિષ્યના નેતૃત્વ કરનાર છે આપણા એ બની શકે। આપણું મારું નામ આદિત્ય બરેલીવાલા, પ્રાંત કારુભાઈ સભ્ય,
અને યુનિવર્સિટી ઉપાધ્યક્ષ જવાબદારી એબીવીપી. યુનિવર્સિટીના ઇતિહાસમાં આજ સુધી હેન્ડબુકના નિયમ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં યુનિવર્સિટીના જે ઇલેક્શન હોય છે તે ડિક્લેર થઈ જતા હોય છે. ગઈકાલે સિન્ડિકેટની બેઠક થઈ, એમાં કોઈ પણ ઇલેક્શનની વાત કે ચર્ચા મૂકવામાં નથી આવી. એના પરથી સાબિત થાય છે કે જે વિદ્યાર્થીઓનો હક છે ઇલેક્શન, એ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો વિદ્યાર્થીઓના હકને છીનવા માંગે છે. પણ જો ઇલેક્શન નહીં ડિક્લેર કરે તો આવનારા સમયમાં NSU ઉગ્રથી ઉગ્ર વિરોધ કરશે. અને વિદ્યાર્થીઓની પણ માંગ છે, NSUની પણ માંગ છે કે આવનારા દિવસમાં ઇલેક્શન થવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના જે હિતની વાત છે તે મેનેજમેન્ટ સાથે ઉઠી શકે અને વિદ્યાર્થી નેતાઓ પોતાનું નેતૃત્વ કરીને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી શકે. અમર વાઘેલા, NSU પ્રમુખ.